નમસ્કાર મિત્રો. મિત્રો, રાજકોટની નેતા નગરીને કોનો ખોફ છે? રાજકોટની નેતા નગરીને કોનો ખોફ છે, કોનો ડર છે, કોની ચિંતા છે? શા માટે, શા માટે તેઓ સવાલોથી ભાગે છે? શું જવાબ તેમની પાસે એક પણ નથી? શું ફક્ત 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 ચૂપ રહો અને તમાશો જુઓ? આ આ લોકો માટે થઈ ગયું છે. જો સવાલ કરવામાં આવે છે તો એ સવાલનો જવાબ મળતો નથી. સવાલ કડવો કરવામાં આવે છે તો સામે નેતાઓ પ્રતિક્રિયા પણ તેવી આપતા હોય છે. ઘણા મુદ્દા છે, પરંતુ નામ એક નેતાનું ઉડીને આંખે વળગે છે, એ છે રામ મોકરિયા. આ સાથે જ રાજકોટ શહેર પ્રમુખ મેયર પરસોત્તમ રૂપાલા આ સહિત રમેશ ટીલાળા ધારાસભ્ય દરેકની વાત કરવી છે. પરંતુ પરંતુ એક સૌથી પહેલાં તમે રામ મોકરિયાને સાંભળો, કે જે રામ મોકરિયાને જાબાસ પત્રકારો સવાલ પૂછે છે પત્રકાર પરિષદમાં, અને આ રામ મોકરિયા, આ રામ મોકરિયા ચૂપ રહે છે. આપણે પહેલાથી કહેતા આવ્યા છીએ, ગુજરાત તક વાત કરતું રહ્યું છે, કે પોલીસ વિભાગ જવાબદાર નીકળ્યું, ફાયર વિભાગ જવાબદાર થયું, રાજકોટ મહાનગરપાલિકા જવાબદાર હતી. પરંતુ લાગે છે કે આ તમામ વસ્તુ કોઈ નેતાના કંટ્રોલ વગર ચાલતી હોય. નેતાઓના તાર જોડાયેલા છે, પરંતુ કયા નેતાના, એ જ સૌથી મોટો સવાલ છે. રામ મોકરિયા સાથે વાત કરતા હતા પત્રકારો, સવાલ પૂછવામાં આવ્યો આ પ્રમાણેનો, શું જવાબ આપ્યો સાંભળો તમે. માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ. ધ્રોલના માણસો પણ મહિના છે, ગોલ્ડન ગીર સોમનાથ ની લોકો મહિના છે. અમે એ જ કહી છી, તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો. તમે ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું કહેવું? અમારું કઈ કહેવાનું નથી. આપણે સાંભળ્યું કે રામ મોકરિયાએ શું કહ્યું. રામ મોકરિયા સવાલથી ભાગ્યા, એ સાંભળવા મળે છે આપણને. પરંતુ પરસોત્તમ રૂપાલા તેની નજીક જ બેઠા હતા, અને પરસોત્તમ રૂપાલા તેને વચ્ચે કદાચ તમે આ વિડીયોમાં એ નોટિસ નહીં કર્યું હોય, પરંતુ પરસોત્તમ રૂપાલા વચ્ચે બોલે છે રામભાઈ. કદાચ તેઓ તેને રોકવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું હતું. તેમને પણ સાંભળો, મેયરને પણ સાંભળો રાજકોટના, કે સવાલથી કેવા ભાગી રહ્યા છે. રાજકોટ શહેર પ્રમુખને પણ સાંભળો, કે તેમને સવાલ પૂછવામાં આવ્યો પત્રકાર દ્વારા, કે શા માટે અત્યાર સુધી એક પણ શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં નથી આવ્યું. ટીએમસીના મમતા બેનર્જીએ કંઈ કર્યું તો એ તો બધા ભેગા થઈ ગયા ભાજપના, પરંતુ આ મુદ્દામાં કેમ ભેગા નથી? સાંભળો ત્રણેયને, પરસોત્તમ રૂપાલાને ખાસ સાંભળો કે તેઓ વચ્ચે શું બોલતા હતા. ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ પત્રકારોથી ભાગવાનું સમય રાજકોટના પ્રથમ નાગરિક છો, રાજકોટની જનતા આગની અંદર ઓમાણી છે, દુઃખ નથી? વ્યવસ્થિત થઈ જાય એમ. રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય, 5 દિવસ ઘટનાના થઈ ગયા, ભાજપ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કે એવો કોઈ કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો અત્યારે. આના સિવાયની કોઈ વાત કરવા માટે ભેગા નથી થયા. આપણે આ તમામને સાંભળ્યા, આ તમામને સાંભળ્યા બાદ અમને પણ સવાલ એ જ થયો કે શું ફક્ત ને ફક્ત ચૂપ રહો અને તમાશો જુઓ? ફક્ત ને ફક્ત આ લોકો જે પણ કરે છે, પછી ભ્રષ્ટાચાર હોય, એ પછી લાગભગ હોય, એ પછી અગ્નિકાંડ હોય, એ જુઓ અને ત્યારબાદ આ સુડા પાડો, અને ત્યારબાદ
દુઃખ વ્યક્ત કરો. આ તમાશો જોવાનું કામ શું હવે ફક્ત લોકોને કરવાનું છે? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ તમામ નેતાઓ સવાલોથી ભાગી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા ઉપર સવાલ છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડ્યા, આવતીકાલે સાંસદ બની જશે, પરંતુ આ તમામ પ્રક્રિયા ચાલતી હતી અગ્નિકાંડ બાદની, ત્યારે ક્યાં હતા પરસોત્તમ રૂપાલા? પરસોત્તમ રૂપાલાને હાજર રહેવું જોઈએ. પરસોત્તમ રૂપાલા એક જવાબદાર વ્યક્તિ છે. પરેશ ધાનાણીને પણ હાજર રહેવું જોઈએ. પરેશ ધાનાણીએ સરકાર સામે સવાલ કર્યા, વિપક્ષમાં છે, પરંતુ આજે જો પરેશ ધાનાણી હોત સત્તાપક્ષમાં તો તેને પણ સવાલ એ થાત કે તમે ક્યાં હતા, કેમ ગુમ હતા? પરસોત્તમ રૂપાલા શા માટે ગુમ રહ્યા? પરસોત્તમ રૂપાલા શા માટે આ સમગ્ર મુદ્દાથી એક અંતર બનાવીને બેઠા છે? બીજો સવાલ એ છે કે રમેશ ટીલાળા ધારાસભ્ય કેટલી ગંભીર પ્રકારની સ્થિતિ હતી અને તેમાં હસી રહ્યા હતા, એ વ્યક્તિ પણ આજે કટઘરામાં છે. કદાચ તેને નહોતી ખબર કે આ કેટલો ગંભીર મુદ્દો છે, પરંતુ એનું હાસ્ય મિત્રો, જેટલા પણ મૃત્યુ પામ્યા છે 27થી વધારે, હજુ પણ આંકડો પૂરો સામે નથી આવ્યો, જે આંકડો સામે આવશે ભવિષ્યમાં, એ તમામ જે મૃત્યુ પામ્યા છે તેની સાથે એક સૌથી મોટી મજાક તેની કરી ગણાય. આ સહિતના નેતાઓ હજુ પણ અંડર કવર હોય તેવું લાગી રહ્યું છે. રામ મોકરિયા એવા શબ્દ પણ બોલ્યા છે કે જેનો વિડીયો અમે આપને ન બતાવી શકીએ. રામ મોકરિયાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે ગેરવર્તણૂક પણ કરી છે. આ તમામ વસ્તુ છે, આ તમામ નેતાઓ શા માટે જાડી ચામડીના બનતા જાય છે? આ તમામ નેતાઓ પર શું કોઈ પણ જાતની લગામ નથી? કોઈ પણ જાતનો કંટ્રોલ નથી? ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તને લઈને જાણીતી હતી, પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિસ્તના લીરા ઉડી રહ્યા છે. શિસ્તના લીરા તો અલગ વાત છે, પરંતુ આ પ્રકારના સંવેદનશીલ મુદ્દામાં પણ આ તમામ નેતાઓ જવાબ દેતા ભાગે છે, સવાલોથી ભાગે છે, ઉપરથી ગેરવર્તણૂક પણ કરતા રહે છે. હજુ પણ આવનાર સમયમાં મિત્રો બેશક નામ સામે આવી શકે છે. પ્રકાશ જૈન ભસ્મીભૂત થયો, પ્રકાશ જૈન મૃત્યુ પામ્યું એ જાગમાં તેવું બહાર આવ્યું છે, પરંતુ પ્રકાશ જૈનની સાથે ઘણા રાસ પણ સળગી ગયા છે. પ્રકાશ જૈન કોની સાથે હતો, કોની સાથે તેના સારા સંબંધ હતા, અને પ્રકાશ જૈનને પાછલા બાણે કોણ મદદ કરતું હતું, એ પણ સૌથી મોટો સવાલ છે. પ્રકાશ જૈન છે ની કદાચ આ તમામ વસ્તુ પર જે રીતે એ જગ્યા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ઝડપથી, અને એટલી ઝડપથી બુલડોઝર ફેરવાની જરૂર પણ શું હતી એ પણ એક સવાલ હતો. તે જ રીતે આ તમામ પુરાવા પર પણ બુલડોઝર ફરી જશે તેવું લોકો કહી રહ્યા છે. ચૂપ રહો, તમાશો જુઓ, આ તમામ નેતાઓ વફાટ કરતા રહેશે, બસ ફક્ત ચૂપ રહો, સવાલ નહીં કરવાનો. હાલ તો તમામ નેતા આજે છે તે બોલી રહ્યા છે, તેને લઈને સવાલ છે. આવનાર સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટી તેમના પર એક્શન પણ લઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિનું શું જોઉં રહ્યું કે આવનાર સમયમાં શું થાય છે, આ તમામ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. મિત્રો તમને ખબર છે કે કોઈ એક કાઉન્સિલર હોય, એક ધારાસભ્ય હોય, એને પણ ખબર હોય છે કે તેના વિસ્તારમાં શું ચાલે છે, કયા બે નંબરના ધંધા ચાલે છે, દરેક વસ્તુ ખબર હોય છે તેને. તો શું તેને એ ન ખબર હોય કે તેના વિસ્તારમાં આટલું મોટું ગેમ ઝોન ચાલે છે અને તે પણ એનઓસી વગર ચાલે છે? પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને સાથે મહાનગરપાલિકા બેશક જવાબદાર છે, પરંતુ ચોથો પાયો કોણ છે? આમનામ તો ગાડી ચાલતી ના હોય. અંતિમ સમયે અધિકારીઓ ઉપર તમામ દોષનો ટોપલો ઢોળી દેવો એ પણ યોગ્ય નથી. અધિકારીઓ જવાબદાર હતા, તેને સજા થવી જોઈએ, પરંતુ સાથે એ નેતાઓ પણ જેલ ભેગા થવા જોઈએ કે જેનો દોરી સંચાર હતો, જેની મદદ હતી, જેની હિસ્સેદારી હતી, જેની ભાગીદારી હતી, અને જેની રહેમ નજરે, જેના આશીર્વાદથી આ તમામ વસ્તુ ચાર વર્ષથી ચાલતી હતી. આવનાર સમયમાં ખબર પડશે. અત્યારે તો એવું જ લાગી રહ્યું છે જનતા માટે કે ચૂપ રહો અને તમાશો જુઓ. આપનું શું કહેવું છે આના પર? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.